છેલ્લા ઘણા સમયથી લોકરક્ષક દળ બહેનોની ભરતી વિવાદમાં રહી છે. ગાંધીનગરમાં 72 દિવસ બાદ રાજ્ય સરકારે સમાધાનની ફોર્મ્યુલા અપનાવી આંદોલનને શાંત પાડ્યું હતું. એ વાતને 4 મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં લોકરક્ષક દળ બહેનોને ફરજ પર હાજર કરવામાં આવી નથી, જેથી આજે જિલ્લા મથક પાલનપુરમાં કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકરક્ષક દળ મહિલા કર્મીઓ ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને હવે સરકાર નહીં માને તો લોકરક્ષક દળ બહેનોને સરકાર સામે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હું એલઆરડી કેન્ડિડેટ છું. આ માત્ર તો કહેવા માત્ર એલઆરડી કેન્ડિડેટ અમને કીધા છે, હજી સુધી અમને ઓર્ડર આપ્યા નથી. અમારો જિલ્લા ફાળવણી થઈ ગયું, મેડિકલ બી પતી ગયું, અને અમારા જિલ્લા ફાળવણી બી એટલું દૂર દૂર થયું કે અમે જતા આવતા અમારે કોણ 12-13 કલાક થઈ જાય છે. તો બી હજી આ સરકાર અમને હજી ઓર્ડર આપી નથી રહી. અમારું કોઈ કારણ નથી, અમારે કંઈ ગુનો નથી, તો અમને ઓર્ડર શા માટે નથી આપતી સરકાર? અમે સરકારને 15 જુલાઈ સુધીની તારીખ આપી છે. જો સરકાર અમને 15 જુલાઈ સુધી ઓર્ડર નહીં આપે તો અમે રાજ્ય લેવલે ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરીશું અને સરકાર સામે ફરી પડીશું. અને સરકારને નમ્ર વિનંતી છે કે અમને જલ્દીથી જલ્દી ઓર્ડર આપો. અને જેમ અમારી સાથેની બીજી બહેનો કે બીજા ભાઈ બહેનો બધા છે, જેમને હાલ નોકરી ચાલુ છે અને પગાર બી ચાલુ છે, એમની સાથે બી અમને અમારી ફરજ અદા કરવા માટે ફરજ કરાય અને એ લોકો અમને હાજર જલ્દીથી જલ્દી કરી નાખે. નમસ્કાર, મારું નામ દેસાઈ અપેક્ષા છે. અમે અહીંયા એલઆરડીના મુદ્દે આવ્યા છીએ. એલઆરડીનો મુદ્દોથી કોઈને મને નથી લાગતું કે કોઈને વાકેફ કરવા પડે, કારણ કે આ મુદ્દો 2.5 વર્ષથી છેલ્લા ચગે છે. અને અમે સરકારશ્રીને એવું જ કહેવા માગીએ છીએ, હવે થોડી તમારામાં માણસાઈ હોય અને જો વિદ્યાર્થીને માનસિક રીતે થકાવવા ના માગતા હોય તો જલ્દીથી જલ્દી, એટલે કે અમે 15 જુલાઈ સુધી, અત્યાર સુધી તમે અમને તારીખો ઉપર તારીખો આપી, હવે અમે તમને તારીખ આપીએ છીએ કે 15 જુલાઈ સુધી અમને અમારો ઓર્ડર જોઈએ. અમે કોરોના જેવી કપરી સ્થિતિમાં અત્યારે ડ્યુટી કરવા તૈયાર છીએ, તો તમે શા નથી ડરો છો?